Assalamualaikum. Good morning, everyone. Standard C1 subject English. विद्यार्थी लास्ट सेक्शन में आप ऐसे लख्या बे निबंध लखी लीधा बराबर बने निबंध तमारे बने नोटबुक में सारा अक्षर लखवाना छे अने अंग्रेजी विषय नोटबुक में शब्दार्थ अने निबंध बने लखवाना छे बराबर हवे तमे लखी लीधु हवे आपणे यूनिट 3 ने शुरुआत करिए टॉपिक में छे यूनिट 3 यस आई विल तीजा यूनिटनु टाइटल छे यस आई विल एक्टिविटी में आप 2 और 3 एना विषे अत्यारे अभ्यास करीशुं एटले पाठ्यपुस्तकनी एक्टिविटी 2 और 3 आ एक्टिविटी तमारे क्या लखवानी छे इंग्लिशनी नोट में लखवानी छे बराबर जुओ आ पाठ्यपुस्तकनु पेज छे यूनिट 3 यस आई विल આપણી એક્ટિવિટી 2ની અંદર આપણને સંવાદ આપ્યો છે તો એમાં આપણે પહેલા શબ્દાર્થ સમજીશું પછી આપણે એ પેરેગ્રાફ સમજીશું બરાબર તો પહેલો છે ફેમિલી ફેમિલી એટલે કુટુંબ લેક સરોવર બનિયન ટ્રી વડનું ઝાડ બોટ રાઈડ નૌકા વિહાર સ્ત્રી ઝરણું લાઈફ જીવન આ શબ્દાર્થ તમારે અંગ્રેજી વિષયની નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે 3-3 વાર લખવાના છે હવે છે એક્ટિવિટી 2 શબ્દાર્થ લખી લીધા હવે આપણે રીડ કરીએ અને એનો આનંદ લઈએ એટલે કે રીડ કરીએ એને એન્જોય રીડ એન્ડ એન્જોય એટલે વાંચો અને આનંદ લો યસ્ટરડે વોઝ સન્ડે ગઈકાલે રવિવાર હતો બોઝ શું દર્શાવે છે ભૂતકાળ દર્શાવે છે યસ્ટરડે ગઈકાલ વીતી ગયો સમય એટલે અહીંયા આવશે વોચ ગઈકાલે રવિવાર હતો શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી શિવાની તેના કુટુંબ સાથે પિકનિક પર ઉજાણી પર ગઈ હતી વેન્ટ એટલે ગયા હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ હર કોના માટે વપરાયું છોકરી હોય તો હળ વપરાય અને છોકરી હોય છોકરો હોય તો હિઝ વપરાય શિવાની છોકરી છે એટલે હળ વપરાય તેના મિત્ર નીતુ પણ તેનો મિત્ર નીતુ પણ તેઓની સાથે ગયો હતો ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક તેઓ ક્યાં ગયા હતા એમનું પિકનિક પ્લેસ પિકનિકનું સ્થળ ક્યાં હતું સરોવરની નજીક નિયર એટલે નજીક અથવા પાસે લેક એટલે સરોવર સરોવરની પાસે તેઓ ઉજાણી કરવા માટે ગયા હતા ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક બાળકો સરોવરની નજીક બેઠા સીટનું ભૂતકાળ સેટ નીટુ સેડ એસ એ વાય સે એટલે કહેવું એનું ભૂતકાળ છે સેડ કહ્યું નીટુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન પાણી સ્વચ્છ છે લેટ્સ કીપ અવર લેક્સ ઇન ઇટ લેટ્સ એટલે ચાલો આપણે લેટ્સ કોનું ટૂંકું રૂપ છે લેટ અસનું ચાલો આપણે એમાં પગ મૂકીએ પાણી સરસ મજાનું સ્વચ્છ છે ચાલો આપણે એમાં પગ મૂકીએ ઓહ અરે હાઉ કોલ્ડ ઇટ ઇઝ કેટલું ઠંડુ પાણી મધર સેડ મમ્મીએ કહ્યું લુક હિયર ચિલ્ડ્રન બાળકો અહીંયા જુઓ એચ ઈ આર ઈ હિયર એટલે અહીંયા એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું બાળકો અહીંયા જુઓ બી કેરફુલ સાવચેત રહેજો ઓકે સી ધ ચિલ્ડ્રન એટલે બાળકોએ કહ્યું કે સારું કંઈ વાંધો નહીં ઇટ વોઝ અબાઉટ નૂન બપોરનો સમય હતો મધર સેડ મમ્મીએ કહ્યું યસ વિથ જોય આનંદથી કહ્યું હા ધે સેટ અંડર અ બનિયન ટ્રી ચાલો આપણે તેઓ અંડર અંડર એટલે નીચે બનિયન ટ્રી વડનું વૃક્ષ વડના વૃક્ષની નીચે તેઓ બેઠા ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન લગભગ 3 વાગ્યાનો સમય હતો ફાધર સેડ ફાધરે કહ્યું કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ ફાધરે કહ્યું કે ચાલો આપણે બોટ રાઈડમાં જઈએ ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ તેઓ બધા બોટમાં સવારી કરવા માટે ગયા
द चिल्ड्रन सेंग द सॉन्ग बाळकोए गीत गायू रो 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 योर बोट હંકારો 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 એટલે કે ચલાવો રો એટલે ચલાવો ચલાવો તમે જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ તમારી હોડી ઝરણામાં ધીમે ધીમે સ્ટ્રીમ એટલે ઝરણું જેન્ટલી એટલે ધીમે 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 ઝરણામાં તમારી હોડી ચલાવો મેરીલી 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 આનંદપૂર્વક 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 લાઈફ્સ અ હેપી ડ્રીમ જીવન એ એક સુંદર સ્વપ્ન છે સમજાયું બેટા અહીંયા ધ ચિલ્ડ્રન સેંગ અ સોંગ બાળકોએ ગીત ગાયું કયું ગીત ગાવા લાગ્યા રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરીલી 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 લાઈફ્સ અ હેપી ડ્રીમ તમારી હોડી હંકારો ધીમે ધીમે ઝરણામાં એટલે કે પાણીમાં નાવને તમે હંકારો ચલાવો આનંદપૂર્વક ખુશ થાય છે એ લોકો અને કહે છે કે જીવન એ એક સુંદર સ્વપ્ન છે ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે ધે રિટર્ન્ડ હોમ ઘરે પાછા ફર્યા હવે એને આધારે આપણે આ જોડકા લખવાના છે એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો અહીંયા આપણને એ અને બી આપ્યા છે આપણે લીટી દોરીને જોડવાના નથી આપણે શું કરીશું સામે સાચો જવાબ લખીશું તમારે તમારી નોટબુકમાં એ વિભાગ લખી લેવાનો ત્યાર પછી બીમાં સામે સાચો જવાબ લખવાનો પરીક્ષામાં પણ આ પ્રમાણે જ લખવાનું એકની સામે ત્રણ બેની સામે પાંચ એવી રીતે લખવાનું નથી સામે સાચો જ જવાબ લખી લેવાનો જો પરીક્ષામાં જોડકા પૂછાય તો જુઓ અહીંયા એક્ટિવિટી ટુ બી આન્સર્સ Let's keep our legs in the water. ચાલો આપણે આપણા પગ પાણીમાં મૂકીએ અથવા નાખીએ શું આવશે They put their legs in the water. તેઓએ તેમના પગ પાણીમાં મૂક્યા Let's eat something. ચાલો આપણે કંઈક ખાઈએ They sat under a banyan tree. તેઓ બદના વૃક્ષની નીચે બેઠા અને ત્યાં બેસીને તેમણે શું કર્યું કંઈક ખાધું લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ ચાલો આપણે બોટ રાઈડમાં જઈએ એનો મિનિંગ શું થાય ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ તેઓ બધા બોટ રાઈડમાં ગયા લેટ્સ સિંગ અ સોંગ ચાલો આપણે ગીત ગાઈએ ધે સેંગ અ સોંગ તેઓ ગીત ગાયું બરાબર આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે ત્યાર પછી છે હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલવાના છે અને લખવાના છે આ પણ આપણે જે અત્યારે એક્ટિવિટી કરીએ એના આધારે જ છે જુઓ લેટ્સ ફ્લાય કાઇટ્સ ચાલો આપણે પતંગ ચગાવીએ ધે બોટ ફાઇવ કાઇટ્સ તેઓએ પાંચ પતંગ ખરીદી લેટ્સ પ્લે કબડ્ડી ચાલો આપણે કબડ્ડી રમીએ ધે પ્લેડ કબડ્ડી જુઓ ભૂતકાળ દર્શાવે છે તેઓ કબડ્ડી રમ્યા પછી આપણને આપ્યું છે વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ અમે રિસેસમાં પાર્ટાની ચોપડી વાંચી તો શું આવશે અહીંયા લેટ્સ રીડ સ્ટોરી બુક ચાલો આપણે વાર્તાની ચોપડી વાંચીએ વી લેટ્સ રાઇટ અ લેટર ચાલો આપણે પત્ર લખીએ આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર એટલે ભૂતકાળમાં બતાવવાનું છે અહીંયા આશિકા અને રાહુલે પત્ર લખ્યો તો આ પ્રમાણે તમારે આ બંને એક્ટિવિટી વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાની છે પેરેગ્રાફ લખવાનો નથી જે મેં તમને પેરેગ્રાફ સમજાવ્યો એ લખવાનો નથી પણ એના લગતા જે જોડકા છે ખાલી જગ્યા છે એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે શબ્દ ત્રણ ત્રણ વાર અંગ્રેજી વિષયની નોટબુકમાં લખવાના છે થેન્ક યુ